नवा मुख्यमंत्री ना कौन हशे महारथियो, नवा मंत्रिमंडल मा कौने मळशे स्थान, क्या दिग्गज नेताओं ना कपाशे पत्ता, आ त्रण सवाल ना जवाब हाल गुजरात नी जनता जाणवा माटे उत्सुक छे। कारण के भाजपे पहला ज मुख्यमंत्री ना रूप मा भूपेंद्र पटेल नु नाम जाहिर करीने सब कोई ने चौंकावी दीधा छे। तेवामां नवा मुख्यमंत्री भूपेन्द्र पटेल ना नवा मंत्रिमंडल मा कौन कौन सामिल हशे ते सब कोई माटे चर्चा नो विषय छे। कारण के 16 सप्टेम्बरे नव मंत्रिमंडल शपथ लेवा जई रह्यु छे, परंतु तेमा कौन कौन हशे तेमना नाम नथी जाहिर थया। जो के हाल जे प्रमाणे माहौल सर्जायो छे ने जे रीते विजय रूपाणी ना राजीनामा बाद नवी तस्वीरो आवी रही छे, तेने जोता एक वात स्पष्ट छे के भूपेन्द्र पटेल नु आ मंत्रिमंडल घणा नवा चेहरा अने प्रयोगो वाळु हशे। नवा मंत्रिमंडल मां नवा चेहरा कौन हशे ते पहला जूना चेहराओ मांथी कौन रहेशे ते अंगे वात करीए। सूत्रों ना मते जूना मंत्रिमंडल मांथी कुल 10 चेहरा फरी रिपीट थई शके छे, परंतु कौन हशे ते अंगे वात करीए। पहलू नाम आरसी फळदूनुं छे, कारण के तेओ प्रधानमंत्री मोदीना खास मानवामां आवे छे अने सौराष्ट्रना पाटीदारो पर पकड़ धरावे छे। बीजुं नाम कौशिक पटेलनुं छे, कारण के तेओ गृहमंत्री अमित शाहना मत विस्तार नारणपुरामांथी आवे छे अने अमित शाहना खास मानवामां आवे छे। ત્રીજું નામ ગણપત વસાવાનું છે, ગણપત વસાવા એક આદિવાસી ચહેરો છે અને દક્ષિણમાં આદિવાસી પ્રભુત્વ ધરાવે છે, સાથે જ તેમની કામગીરી પણ સારી છે। ચોથું નામ જયેશ રાદડિયાનું છે, જયેશ રાદડિયા સૌરાષ્ટ્રનો જાણીતો ચહેરો અને પાટીદાર નેતા છે, સાથે જ સહકારી ક્ષેત્રે અને પ્રજા વચ્ચે રહી સારી કામગીરી કરે છે। પાંચમું નામ દિલીપ ઠાકોરનું છે, દિલીપ ઠાકોર ઉત્તર ગુજરાતમાંથી આવે છે અને ઉત્તર ગુજરાતમાં ઠાકોરોની વસ્તી પર પકડ રાખવા માટે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। છઠ્ઠું નામ કુંવરજી બાવળિયાનું છે, કારણ કે તેઓ કોળી સમાજમાં મોટો ચહેરો છે અને સૌરાષ્ટ્રમાં કોળી સમાજની ખૂબ મોટી વોટ બેંક છે। સાતમું નામ જવાહર ચાવડાનું છે, જવાહર ચાવડા એક આહિર ચહેરો છે અને સૌરાષ્ટ્રના આહિરો પર તેમની ખાસ પકડ છે। આઠમું નામ પ્રદીપસિંહ જાડેજાનું છે, તેઓ ક્ષત્રિય સમાજમાંથી આવતા હોવાની સાથે સાથે ઘણા સમયથી સિનિયર મંત્રી છે અને હવે તેઓને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પ્રમોશન મળી શકે છે। નવમું નામ ઈશ્વર પટેલનું છે, તેમને પોતાની સારી કામગીરીને લઈને ફરી એક વખત મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। દસમું નામ હકુભા જાડેજાનું છે, સૌરાષ્ટ્ર જામનગરના ક્ષત્રિયો પર પકડ બનાવી રાખવા માટે તેમને ફરી સ્થાન મળી શકે છે। આ 10 ચહેરા એવા છે જે વિજય રૂપાણીના મંત્રીમંડળમાં સામેલ હતા અને હવે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં પણ સામેલ થઈ શકે છે। જો કે કોની કોની બાદબાકી થઈ તે તો અંદાજ આવી જ ગયો હશે, પરંતુ કોની કોની એન્ટ્રી થશે તે પણ સૌ કોઈ માટે મહત્વનો વિષય હશે। ब्यूरो रिपोर्ट, वीटीवी न्यूज। भूपेंद्र सरकार मा कौन हशे नवा चेहरा, कोना पत्ता कपाशे, कौन बाजी मारशे, जूना चेहराओ तो कौन हशे तेनो सौ कोई ने अंदाज आवी ज गयो हशे, परंतु दरेक लोको ए वात जाणवा माटे उत्सुक होय छे के कया नवा चेहरा ने मंत्रिमंडल मा स्थान मळशे। આમ કેટલાક નામોની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે ત્યારે આ નામો અંગે વાત કરવામાં આવે। પહેલું નામ રાજેન્દ્ર ત્રિવેદીનું છે, કારણ કે અગાઉ રાજ્યકક્ષાના મંત્રીમાંથી વિધાનસભા અધ્યક્ષ બન્યા, હાલ વડોદરામાંથી એક મંત્રીનું પત્તું કપાતું હોવાથી તેમને સ્થાન મળી શકે છે। બીજું નામ કિરીટસિંહ રાણાનું છે, જેઓ ક્ષત્રિય નેતા છે અને ધારાસભ્ય તરીકે સારી કામગીરી કરી રહ્યા છે। ત્રીજું નામ જીતુ વાઘાણીનું છે, જેઓ અગાઉ પક્ષ પ્રમુખ હતા, યુવાન પાટીદાર ચહેરા તરીકે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે, સંગઠન અને ચૂંટણીઓ જેવી બાબતમાં પણ અનુભવી છે। ચોથું નામ નીમાબેન આચાર્યનું છે, કચ્છનું પ્રતિનિધિત્વ કરતા સવર્ણ જ્ઞાતિમાંથી આવે છે, વાસણ આહિરનું નામ કપાય તો તેમને સ્થાન મળી શકે છે। પાંચમું નામ આત્મારામ પરમારનું છે, તેઓ સિનિયર દલિત આગેવાન છે અને સીઆર પાટીલના ખૂબ નજીકના નેતા ગણાય છે। છઠ્ઠું નામ પંકજ દેસાઈનું છે,
તેમનો સંસદીય કાર્યકાળ સારો છે અને વહીવટી પકડ પણ સારી છે. સાતમું નામ આરસી મકવાણાનું છે, જેઓ મહુવાથી આવે છે અને ભાવનગરના કોળી મતદાર ઉપર પકડ ધરાવે છે. આઠમું નામ જેવી કાકડિયાનું છે, તેઓ અમરેલી જિલ્લાના એકમાત્ર ભાજપી ધારાસભ્ય છે. આવતી ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં વધુ બેઠકો મેળવવા માટે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. નવમું નામ ઋષિકેશ પટેલનું છે, નીતિન પટેલની કેબિનેટમાંથી બાદબાકી થાય એવા સંજોગોમાં મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા આ ધારાસભ્ય છે. દસમું નામ શશિકાંત પંડ્યાનું છે, પ્રધાનમંત્રી મોદીના ખાસ માનવામાં આવે છે અને ઉત્તર ગુજરાતમાં સારી પકડ ધરાવે છે. અગિયારમું નામ બ્રિજેશ મેરજાનું છે, પાટીદાર ચહેરો છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. બારમું નામ જીતુ ચૌધરીનું છે, તેઓ દક્ષિણના આદિવાસીઓ પર પકડ ધરાવે છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. તેરમું નામ મોહન ઢોડિયાનું છે, તેઓ સુરતમાંથી આવતો આદિવાસી ચહેરો છે અને રમણ પાટકરને કાપીને તેને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ચૌદમું નામ હર્ષ સંઘવીનું છે, તેઓ યુવા ધારાસભ્ય હોવાની સાથે સીઆર પાટીલના નિકટના નેતા ગણાય છે. પંદરમું નામ કીર્તિસિંહ વાઘેલાનું છે, જેઓ ક્ષત્રિય ચહેરો હોવાથી સ્થાન મળી શકે છે. સોળમું નામ ગજેન્દ્રસિંહ પરમારનું છે, જેઓ ક્ષત્રિય ચહેરો હોવાથી સ્થાન મળી શકે છે. સત્તરમું નામ દેવા માલમનું છે, કોળી સમાજમાંથી આવતો એકમાત્ર ચહેરો અને ગીર સોમનાથ જૂનાગઢમાં કોળી મતદારો પર પકડ બનાવવા માટે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જોકે હવે અહીં આપને કોની કોની બાદબાકી થઈ શકે છે તેમના નામ પણ જણાવી દઈએ. આ નામોમાં સૌથી પહેલું નામ નીતિન પટેલનું હોઈ શકે છે, કારણ કે કોરોના કાળમાં તેમની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠ્યા અને પાટીદાર ચહેરો મુખ્યમંત્રી બનતા પણ તેમનું નામ કપાઈ ગયેલું લાગે છે. આ સિવાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, ઈશ્વર પરમાર, વિભાવરીબેન દવે, વાસણ આહિર, કિશોર કાનાણી, યોગેશ પટેલ, પરષોત્તમ સોલંકી, જયદ્રથસિંહ પરમાર અને રમણ પાટકરનું પત્તું મંત્રીમંડળમાંથી કપાઈ શકે છે. આમ કેટલાક જાણીતા ચહેરાઓનું બાય બાય થઈ જશે, જ્યારે અનેક નવા ચહેરાઓને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જોકે આ તો હાલના અનુમાનો છે, પરંતુ 16 તારીખે કોના નામ પર મહોર લાગશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.